સમગ્ર ઘટના મામલે ટેમ્પો ચાલકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે। બે દિવસ પહેલા એક કરિયાણા અને અનાજના વેપારી પોતાના ટેમ્પોમાં બિસ્કિટ સહિતની વસ્તુ લઈને ફેરી કરવા નીકળ્યા હતા। તે સમયે તેમની ટેમ્પામાં રોકડ રૂપિયા ભરેલી એક બેગ પણ મૂકવામાં આવી હતી। જો કે કોઈ ઈ સમયે ચાલુ ટેમ્પોમાં ચઢીને આ રોકડ ભરેલી બેગની ચોરી કરી હતી અને ત્યારબાદ તે મોપેડ પર ભાગી ગયો હતો। આ સમગ્ર મામલે વેપારીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ સમગ્ર મામલે ચોર ઈસમને પકડવા માટે તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસે એક સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે। પોલીસે જે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે તેમના નામ રવિ, કેતન અને મયુર છે। પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ત્રણેય ઈસમોએ અગાઉ ગાંધીનગર તેમજ અમદાવાદમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ ઉપરાંત સુરતના રાંદેર અને અમરોલી પોલીસના હાથે આ ઈસમો અગાઉ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે। બિસ્કિટ વગેરે લઈને જે ફેરી કરવા નીકળેલા તે તેમનો ટેમ્પો લઈને જતા હતા, દરમિયાન એક ઈસમે ચાલુ ટેમ્પામાં ઉપર ચડી અને એક બેગની તથા સામાનની ચીલ ઝડપ કરી, ત્યારબાદ પોતે એક્ટિવા પર ઉતરી અને રવાના થઈ ગયા, જેની ફરિયાદીને ખબર પડતા પાંડેસરા પોલીસ સ્ટેશન આવે, જેથી પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ અને તપાસ આગળની હાથ ધરેલ। જે તપાસના ડિટેક્શનમાં ખ્યાલ આવેલ કે કોઈ ઈસમ પાછળથી ચડી ગયેલ છે અને વસ્તુ તથા પૈસા લઈ ગયેલ છે, જે બાબતે પાંડેસરા પોલીસે ગુનો ડિટેક્ટ કર્યો, જેમાં રવિ, કેતન અને મયુર નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। આ રવિ, કેતન અને મયુર નામના માણસોએ ગાંધીનગર, અમદાવાદ, રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં પણ તેઓ વિરુદ્ધ આ રીતના ગુના દાખલ થયેલા છે, જેથી જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવે છે કે જ્યારે વાહનો ખુલ્લામાં ચલાવતા હો અથવા પાર્ક કરતા હો ત્યારે તમારે પોતે પણ કાળજી રાખવાની જરૂરિયાત હોય છે। અરવિંદ રાઠોડ, જી ટીવી ન્યૂઝ, સુરત।